गुड मॉर्निंग। गई वक्त मैं तमने फोटो सेंड कराया था अनफेमिलियर वर्ड्स ना, एटले तमने खबर पड़ी गई थी कि आ स्टोरी नी अंदर केटला केटला अनफेमिलियर एटले के अपरिचित वर्ड्स आवे छे, जेनाथी तमे हवे परिचित थई गया हशो। आजे आपणे एक्टिविटी टू वार्ता सांभळो अने शिक्षकनी मददथी भजवो। स्टोरी द ड्रीमिंग स्क्विरल। खबर पड़ी गई हशे स्टोरीनुं नाम शुं छे। अनफेमिलियर वर्ड्स मैं तमने सेंड कराया था एना उपरथी। स्टोरी एटले के वार्ता ध ड्रीमिंग स्क्विरल, स्वप्न ज्योति खिसकोली। चलो स्टोरीनी आपणे वात करीए। एनी पहेला हूँ तमने कही दू कि आ स्टोरीनी अंदर केटला कैरेक्टरो छे। कैट एटले के बिलाड़ी छे, रेबिट ससलू छे, डोंकी गधेड़ो छे, कैमल ऊंट छे, एलिफंट हाथी छे, अने स्टोरीनी मेन कैरेक्टर कोण छे? स्क्विरल एटले खिसकोली छे, जे स्वप्न जोई रही छे। अने लास्टमां फरीथी कैट एटले के एनी एज बिलाड़ी छे। जोईए हवे स्टोरी स्टार्ट करीशुं। कैट सीज, कैट एटले के बिलाड़ी, बिलाड़ीए कह्युं हे सी ई स्लीपिंग धेर, तेणी त्यां सूई रही छे। रेबिट सीज, સસલાએ કહ્યું કમ ચાલો, લેટ્સ વેક હર અપ, લેટ્સ વેક હર અપ, આપણે તેને ઉઠાડીએ। ડોન્કી સેઝ સ્ક્વિરલ ગેટ અપ, ગધેડાએ કહ્યું ખિસકોલી ઉઠ। કેમલ સેઝ યસ ગેટ અપ, હા હવે ઉઠ। ઊંટે શું કહ્યું? હા હવે ઉઠ। એલિફન્ટ સેઝ કમ એન્ડ પ્લે વિથ અસ, ચાલ અમારી સાથે રમ। સ્ક્વિરલ સેઝ બટ આઈ એમ પ્લેઇંગ, પણ હું તો રમી રહી છું। કેટ સેઝ વોટ, શું વાત કરે છે, તું રમી રહી છે? આગળ જોઈશું। અહીં તમને ચિત્ર પણ દેખાય છે કે આ જે ખિસકોલી છે સૂઈ રહી છે, અને એના સ્વપ્નમાં જે આવે છે એ બધું અહીં દેખાય છે। જોઈશું કે આ સ્વપ્ન જોવે છે ખિસકોલી એમાં કઈ રીતે આવે છે। અહીં આવશે રેબિટ સેઝ યુ આર નોટ પ્લેઇંગ, તું રમી રહી નથી। સસલાએ શું કહ્યું? તું રમી રહી નથી, યુ આર સ્લીપિંગ, તું તો સૂઈ રહી છે। સ્ક્વિરલ સેઝ નો આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો, જમ્બો કોણ છે? આઈ રહ્યો। ખિસકોલી શું કહે છે? સ્વપ્ન જ્યોતિ ખિસકોલી કહે છે કે હું જમ્બો સાથે રમી રહી છું। એલિફન્ટ સેઝ હુ ઇઝ જમ્બો, આ જમ્બો કોણ છે? સ્ક્વિરલ સેઝ ધ બેબી એલિફન્ટ, બેબી એટલે નાનું બચ્ચું આપણે કહેવું હોય તો નાનું, ધ બેબી એલિફન્ટ હાથીનું બચ્ચું। ડોન્કી સેઝ વેર ઇઝ હી, તે ક્યાં છે? આપણે આજે આટલા સુધી સ્ટોરીમાં રાખીશું, નેક્સ્ટ વિડીયો હું તમને નેક્સ્ટમાં અપલોડ કરીશ। ઓકે, ખબર પડી હશે તમને, અને તમે પણ ઘરે આને વાંચવાનો અને સાથે સાથે ભાષાંતર કરવાનો પ્રયત્ન કરજો।